तो वीज संकट एक मोटी समस्या बनी शके छे आ देश माटे। अत्यार सुधी एवी स्थिति हती के बाहरी बीजा देशों माटे संकट हतुं, परंतु भारत में पण हवे आ स्थिति उभी थवा लागी छे। अने त्यां सुधीनी वात छे के जेम लेबनन में ब्लेकआउट जोयुं छे, एवी पण सूचनाओ ने एवी पण चेतवणी अपाई छे के जो योग्य निकाल न आव्यो, एनो रस्तो काढवामां न आव्यो, तो ब्लेकआउट एटले के अंधारपटनी स्थिति पण आवी शके छे। वधु जानकारी मेळवी आपणी साथे एआर प्रजापति साहेब जोडाया छे, जे ऑल इंडिया पावर इंजीनियर्स फेडरेशनना जॉइंट सेक्रेटरी छे। प्रजापति साहेब स्वागत छे। सौथी पहेला तो जे आ कोल क्राइसिस अथवा तो वीज संकटनी जे चर्चा चाली रही छे, એમાં ભારત અને ગુજરાતની સ્થિતિ કઈ રીતે આપ જુઓ છો? કઈ સ્થિતિમાં છે આપણે? શું હકીકતમાં એ ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે જે બાકી દેશોમાં આપણે જોયું છે? નમસ્કાર નિશિતભાઈ, ભારતમાં અત્યારે પરિસ્થિતિ ચીન અને બીજા દેશો કરતા સારી છે, અને એમાં પણ ગુજરાત રાજ્યની આપણી પરિસ્થિતિ ઘણી સારી છે। એના કારણ છે કે આપણી પાસે અત્યારે કોલસાનો સ્ટોક છે ગુજરાતમાં, સોલર નું જનરેશન છે આપણે ભારતમાં। તમે જોશો કે ભાજપ સરકાર નરેન્દ્ર મોદી સાહેબ પાટલા ઘણા વખત જે સોલર એનર્જી પર જે ભાર મૂક્યો છે, જેથી કરીને આપણી પાસે અત્યારે પાસે સોલર એનર્જી જે રિન્યુએબલ એનર્જી છે એ પણ આપણી પાસે અવેલેબલ છે, જેની પીક આપણે જોશો તમે તો 2200 મેગાવોટ જેટલી પીક આપણને દિવસ દરમિયાન મળી રહે છે। પ્રજાપતિ સર, જે અત્યારના કન્ફ્યુઝન છે કે અંધારપટ છવાઈ શકે છે, કેન્દ્ર સરકાર વીકલી 2 વખત કોલ મિનિસ્ટ્રી સાથે બેઠક કરે છે, સ્ટોકની કોલસાના સ્ટોકની વિગતો મેળવે છે, કોલસાના સ્ટોકની સ્પેસિફિકલી વાત કરીએ તો એની શું સ્થિતિ છે અત્યારે? કોલસા સ્ટોકની આપણે જો વાત કરીએ તો આપણો 20 લાખ ટન કોલસો છે તે ચીનના પોર્ટ પર અટવાયેલો છે, જે ઓસ્ટ્રેલિયા મંગાવેલો છે। અને આપણે બીજી દ્રષ્ટિએ જોઈએ તો જે કોરોનાની મહામારી પછી જે વીજળીની માંગ ઔદ્યોગિકનું જે વિસ્તૃતકરણ થયું છે, જેને કારણે વીજળીની માંગ છે તે 40% વધી છે। અને 2019 કરતા અત્યારે આપણે જોઈએ તો કોલસાની ખપત આપણી પાસે 20% વધી છે। તેની સામે જે વરસાદનું જે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેને કારણે બધી ખાણોમાં અત્યારે પાણી ભરેલા છે, જેને કારણે આપણે કોલસાનું ખનન હમણાં ચાલુ નથી। અને સામે જે વૈશ્વિક આ જે પાવર ક્રાઇસિસ ચાલે છે, જેને કારણે આપણે બહારથી જે કોલસો મંગાવીએ છીએ એમાં પણ આપણો ઇમ્પોર્ટ અત્યારે ઓછું છે, જેથી કરીને ક્રાઇસિસ, પાવર ક્રાઇસિસ, વૈશ્વિક ક્રાઇસિસ છે ખરી, પણ એની અસર હજુ ભારત અને ગુજરાતમાં વર્તાતી નથી। જેમ તમે નિશિતભાઈ કીધું હમણાં કે એશિયાને આપણા લેબનાન દેશમાં આખું પાવર ક્રાઇસિસ ચપેટમાં આવી ગયું છે, બ્લેકઆઉટ થયું છે। એ જ રીતે આપણે ઉત્તર ભારતમાં ઘણા રાજ્યો, પંજાબ, દિલ્હીમાં પાવર ક્રાઇસિસની અસર થોડી ઘણી વર્તાઈ રહી છે, પણ એની પર હજુ આપણી પાસે સ્ટોક છે એટલે, અને રિન્યુએબલ એનર્જી આપણી પાસે સોલર છે એટલે એને કારણે હજુ આપણે સર્વાઈવ થઈ શકીએ એમ છે। પ્રજાપતિ સાહેબ, એવી પણ સમાચાર છે કે ગુજરાતમાં અને બાકી રાજ્યમાં જે પાવર પ્લાન્ટ્સ આવેલા છે, પાવર પ્લાન્ટ્સ પણ બંધ થઈ રહ્યા છે અથવા તો એ કાર્ય કરી રહ્યા નથી અત્યારના, એ વાત પર આપનું શું કહેવું છે? અને સાથોસાથ આપ જેમ કહી રહ્યા છો કે એવી ક્રાઇસિસ નથી, હજુ ગુજરાત પાસે હજુ એટલો સ્ટોક છે, તો ક્યાં સુધી ચાલે એવો સ્ટોક છે? શું આ લોંગ ટર્મ સુધી ગુજરાતમાં આની કોઈ અસર નથી થવાની એવું આપ કહેવા માંગો છો, કે જો ધ્યાન ન રાખ્યું અથવા તો સ્ટોકને લઈને કોઈ નિરાકરણ ન આવ્યું તો ગુજરાતને પણ તકલીફ પડી શકે? જો સ્ટોકની વાત કરીએ તો એના અમારી પાસે ચોક્કસ કોઈ આંકડા છે નહીં, પણ સરકાર એની પ્રત્યે પગલાં લઈ રહી છે અને એનું નિરાકરણ પણ જલ્દીથી આવ્યું છે। અને બીજી વાત કરું તો અત્યારે ગુજરાતમાં એવી કોઈ ક્રાઇસિસ છે નહીં, અને હમણાં જ વરસાદ સારો એવો ગુજરાતમાં પડી રહ્યો છે, જેથી કરીને એગ્રીકલ્ચરનો લોડ પણ ઘણો ઘટી ગયો છે, એટલે જે વિદ્યુતની, જે વીજળીની આપણી ડિમાન્ડ છે પણ એગ્રીકલ્ચર ખાતે ઓછી થઈ છે। પણ અહીંયા સામે હું ભારતને, આપણી દરેક જનતા, ગુજરાતની જનતાને એક અપીલ કરવા માંગીશ કે પ્રાઇવેટ ક્રાઇસિસ બેસિક સ્તરે તો છે જ, એની અસર જો ગુજરાત અને ભારતમાં પણ થોડા ઘણા અંશે થઈ શકે છે તો આપણે અહીંયા શું કરી શકીએ? તો આપણે વીજળીની બચત કરવી જોઈએ, જેમ કે એસી, ફ્રીજ, ટીવી, એ બધા જે ઇક્વિપમેન્ટો છે એની જો જરૂર ના હોય તો એને મહદ અંશે આપણે એને ઘટાડવા જોઈએ એનો ઉપયોગ આપણે,
જેથી કરીને જે અત્યારે કોલસાના સ્ટોકને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં આપણને ઘણા ખરા અંશે રાહત મળશે. પ્રજાપતિ સર, આપને લાગે છે કે જે આપ વાત કરો છો કે વપરાશ ઓછો કરવો જોઈએ, લોકોએ જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ, સાથોસાથ એક ઓપ્શન એ છે રિન્યુએબલ એનર્જી, આપને લાગે છે કે આટલું સહેલું છે લોકો માટે? કારણ કે આ ક્રાઇસિસ અથવા તો આ સ્થિતિ સારું છે કે આપ જેમ કહી રહ્યા છો કે ગુજરાત સુધી એની અસર ઓછી છે અથવા તો પહોંચી નથી, પરંતુ જેમ આપે જ કહ્યું કે ભારતના અન્ય રાજ્યોમાં પહોંચી ચૂક્યું છે અથવા તો એ સંકટ ઊભું થવાના આરે છે, તો આપને લાગે છે કે ડાયવર્ટ થવું રિન્યુએબલ એનર્જી તરફ અથવા તો સંપૂર્ણપણે એના ઉપર નિર્ભરતા કરવી એ થોડું મુશ્કેલ છે, આપ માનો છો? જો નિશિતભાઈ, આમાં તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી સાહેબ પાછલા ઘણા વખતથી આપણા દેશને રિન્યુએબલ એનર્જી, સોલર એનર્જી બાજુ વાળી રહ્યા છે અને આપણે વૈશ્વિક સ્તરે ખૂબ આગળ આવીને એમાં ઉભરી રહ્યા છે. રિન્યુએબલ એનર્જીને કારણે અત્યારે આપણી પાસે, મેં આગળ કીધું એમ, આપણી પાસે ગુજરાતમાં 2200 મેગાવોટની પીક આપણી પાસે બપોરે 2 થી 3 કલાક આપણી પાસે રહે છે, જે સવારના 6 થી ચાલુ કરીએ તો સાંજના 6 સુધી આપણી પાસે મહદ ઘણા અંશે વધીને પીક થઈને પછી ડિક્રીઝ થતી હોય છે. પરંતુ એમાં જો આપણી જનતા અને આપણે લોકો એમાં જાગૃત થઈશું અને વીજળીનો વપરાશ, એનો વ્યય થતો અટકાવશું, તો આપણે ઇનડાયરેક્ટલી સરકાર અને આ જે ક્રાઇસિસ છે એમાં આપણે એમને મદદ કરીશું. સર, આપને લાગે છે 72%થી વધારે જે એનર્જી ઉત્પાદન થાય છે, વીજળી ઉત્પાદન થાય છે, કોલસા આધારિત વીજળી ઉત્પાદન થાય છે, એક તરફ કોલ માઇન્સમાં વરસાદ ભરાવાના કારણે એ કોલસા બહાર નથી લઈ શકતા, બીજી તરફ અટવાઈ પડ્યો છે ક્યાંક આપણો સ્ટોક અને જેટલો છે એ ઓછો દિવસો ચાલે એટલો છે, બાકી રાજ્યોની પણ વાત કરી રહ્યો છું, આપને લાગે છે કે આ સ્થિતિમાંથી આટલું ઇન્સ્ટન્ટ બહાર આવી જવું શક્ય છે? આગળના સમયમાં આપ શું જુઓ છો, શું સ્થિતિ આપ અનુમાન લગાવો છો? જો આવી છે ને પરિસ્થિતિ 2009 વર્ષ પહેલા 30 જુલાઈ 2012માં સર્જાઈ હતી, પણ કોલસાના ક્રાઇસિસના કારણે નહીં પણ પાવર ગ્રીડ થવાના કારણે, પાવર ગ્રીડ ફેલ થઈ એને કારણે ક્રાઇસિસ થયેલી, એમાં પણ આપણે બહાર આવી ગયા. પણ કોલસાની ક્રાઇસિસ પણ એક એવી છે કે એમાંથી આપણે બહાર આવી શકીશું, પણ એમાં ઘણા બધા ફેક્ટર છે, જેમ કે બહારથી આપણે કોલસો જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ બીજા દેશોમાંથી એનું એક્સપોર્ટ ચાલુ થવું, આપણા જે ખાણો છે એમાં જે પાણી ભરાઈ ગયેલા છે એ પાણીનો નિકાલ થતા જ આપણા દેશોમાં ખનન થવું, એનું કોલસાનું ઉત્પાદન વધવું, વળી આ જે આપ જોઈ રહ્યા છો કે સોલર એનર્જીમાં પણ હવે જતા દિવસે એનું જનરેશન થોડું વધશે, તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો ક્રાઇસિસને ઓવરકમ કરી શકીશું આપણે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ કહી રહ્યા છો કે એને ઓવરકમ કરી શકાય છે, આ પહેલા પાવર ગ્રીડના કારણે પણ આ સ્થિતિ ફેસ કરી હતી. બીજું આપને પાસેથી એ જાણવું છે, લોકોમાં મનમાં પણ એ શંકા છે કે અચાનકથી વીજ વપરાશ અથવા તો અચાનકથી આપણે જ્યાંથી આયાત કરીએ છીએ એનો ભાવ વધી જવો, આપણે ત્યાં ક્રાઇસિસ સર્જાઈ જવી, એની પાછળ શું મુખ્ય કારણો આપ જુઓ છો? ના, આને અચાનક જ થયું છે એવું નથી. આમાં કેવું છે કે તમે જોશો કે કોરોનાની મહામારીને કારણે ઘણા બધા ઉદ્યોગો મહદ અંશે બંધ હતા અને ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ પણ ઘણી ઘણી ઘટી ગયેલી હતી. જેવી આપણે કોરોના મહામારીમાંથી આપણે બહાર આવી ગયા, આપણો ભારત દેશ તેમાંથી બહાર આવી ગયા, તો તમે જોશો કે વીજળીની જે ડિમાન્ડ હતી તે 40% જેટલી વધી ગઈ છે અને સામે 20% કોલસાની ખપત વધી ગઈ છે. અને આવું જે કારણ છે એ બીજા દેશોમાં પણ થયું છે, જેની માટે આપણે એમ કહી શકીએ કે બીજા દેશો જે કોલસો આપણને એક્સપોર્ટ કરતા હતા, આપણે ઇમ્પોર્ટ કરતા હતા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં, એ દેશોમાં પણ એવી જ પરિસ્થિતિ છે. એટલે ત્યાંથી જે આપણે કોલસો ઇમ્પોર્ટ કરતા હતા એમાં પણ અત્યારે આપણને થોડી તકલીફ થઈ રહી છે અને આપણા દેશમાં પણ જે રિસોર્સિસ છે એમાં પણ અત્યારે ખનન ઓછું થઈ રહ્યું છે વરસાદના કારણે. એટલે આ ક્રાઇસિસમાંથી પણ આપણે બહાર આવી જઈશું. પ્રજાપતિ સર, આપને શું લાગે છે કેટલો સમય લાગી શકે છે? જેમ આપે જૂનું 2012માં થયેલી ઘટનાનું એક્ઝામ્પલ આપ્યું, ત્યારે શું થયું હતું જો આપને યાદ હોય તો, અને અત્યારની સિચ્યુએશન જે છે કેટલો દિવસ થઈ શકે છે ઓવરકમ કરવામાં? એક તરફ કારણ કે વરસાદ એક મોટું ફેક્ટર છે, બીજી તરફ વપરાશ પણ એક મોટું ફેક્ટર છે, તો આને ઓવરકમ કરવામાં કેટલો સમય લાગી શકે છે?
અને આ જે કોલસાની ક્રાઇસિસ જે ચાલી રહી છે અત્યારે, એમાં પણ આપણને નેચર જે વરસાદ છે એ પણ હવે તમે જોશો કે બંધ થવા રહ્યો છે, જેથી કરીને આપણે કાનોનું જે ઉત્પાદન છે એ પણ ચાલુ થશે, અને એ જે બધા ફેક્ટર બીજા દેશોમાં પણ લાગુ પડે છે, એટલે જેથી કરીને આમાં આપણે બહુ જલ્દીથી આ ક્રાઇસિસ, પાવર ક્રાઇસિસ માંથી ઉભરીને બહાર નીકળી આવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રજાપતિ સર અમારી સાથે જોડાવા બદલ, માહિતી શેર કરવા બદલ. તો એક તરફ કોલસાની અછત અને બીજી તરફ એ સંકટ, પરંતુ જોઈન્ટ સેક્રેટરી ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના કેઆર પ્રજાપતિ સાહેબનું કહેવું છે કે આપણે ગુજરાતની એવી કોઈ હજી સ્થિતિ નથી, બાકીના રાજ્યોમાં આ સ્થિતિ ઊભી થઈ છે. હવે જોવું રહ્યું કે આ સ્થિતિ પર કેન્દ્ર સરકાર કેટલો ત્વરિત નિર્ણય લે છે.